समाचार पर नजर करिए तो साबरकांठा जिल्लाना પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક જ સમાજના બે જૂથો વચ્ચે થયેલ પથ્થર મારામારીમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી। રાત્રિના સમયે કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ગાડાગાડી થતા ગાળો બોલવાની ના પાડતા પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું। રાત્રિ દરમિયાન એક જ સમાજના બે જૂથો સામસામે આવી જતા આખરે પથ્થરમારો થયો હતો। પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પોલીસની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિના સમયે નાની ભાગોળ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા 5 જેટલા લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક જ સમાજના બે જૂથો વચ્ચે થયેલ પથ્થર મારામારીમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી। રાત્રિના સમયે કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ગાડાગાડી થતા ગાળો બોલવાની ના પાડતા પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું। રાત્રિ દરમિયાન એક જ સમાજના બે જૂથો સામસામે આવી જતા આખરે પથ્થરમારો થયો હતો। પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પોલીસની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિના સમયે નાની ભાગોળ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા 5 જેટલા લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી।